धोरण 9 गणित प्रकरण 2 स्वाध्याय 2.5। आपणे આગળના વિડિયોમાં પ્રકરણ 2 સ્વાધ્યાય 2.5 ના 1-4 દાખલા ગણ્યા હતા। હવે દાખલા નંબર 5 થી શરૂઆત કરીએ। દાખલા નંબર 5 અવયવ પાડો, એમાં બે રકમ છે, બે દાખલા છે, 1 અને 2। 4x² + 9y² + 16z² + 12xy - 24yz - 16xz અને આ બીજા દાખલાની રકમ છે। બેમાંથી આપણે પહેલો તમારે હોમવર્કમાં ગણજો, બીજો દાખલો આપણે ગણીએ છીએ। બંને સરખી રીતે છે, બંનેમાં 6 પદ છે દરેકમાં। હવે 6 પદમાં તમે જુઓ, દાખલા પર બીજો આપણે લખીએ છીએ તો એમાં 3 પદો તમને વર્ગવાળા દેખાશે અને બાકીના 3 પદો મધ્યમ પદ દેખાશે। એટલે 3 વર્ગવાળા અને 3 મધ્યમ પદ હોય તો આપણે a + b + c નો કૌંસ બહાર વર્ગનું વિસ્તરણ થાય, a + b + c નો વર્ગ = a² + b² + c² + 2ab + 2bc + 2ca, એનું વિસ્તરણ થાય। એટલે વિસ્તરણ ઉપરથી આપણે એના અવયવ કરવાના, અવયવનું વિસ્તરણ એકબીજાના વિરોધી છે, અવયવ વિસ્તરણ બંને। તો આ દાખલો ગણતી વખતે આપણે પહેલાં શું કરવાનું, તો મધ્યમ પદ, ત્રણે ત્રણ મધ્યમ પદમાં આપણે નજર રાખવાની અને ત્રણેય મધ્યમ પદમાં માઇનસવાળા કયા મધ્યમ પદ છે એ શોધી કાઢો પહેલાં। તો એક આ માઇનસવાળું છે અને આ માઇનસવાળું છે, આ બે માઇનસવાળા છે, તો એ બંને માઇનસવાળામાં કયો ચલ સામાન્ય છે એ શોધી કાઢવાનો। તો એક્સ વાય છે આમાં ચલ અને આમાં એક્સ ને ઝેડ ચલ છે, તો સામાન્ય ચલ કયો દેખાય છે આપણને, એક્સ। તો એક્સ ચલ સામાન્ય છે અને એ બંને ચિહ્નો માઇનસવાળા પદોમાં છે, એનો અર્થ આ ત્રણ જે વર્ગવાળી સંખ્યાઓ છે, ત્રણ એ બી ને સી, એ બી ને સીમાં ઋણવાળું પદ કયું છે, જેમાં એક્સ એ, તો એક્સ વાળું કયા છે, એમાં। એટલે પહેલું એ વાળું પદ જે છે એ ઋણ છે, આ માઇનસમાં છે। એટલે હવે એના નીચે લખવું હોય તો ફરીથી જોઈ લો, આ બે માઇનસ હતા, માઇનસમાં બંને ચલ જોઈ લો, એમાં જે કોમન ચલ હોય એ એક્સ, તો એક્સ વાળું પદ માઇનસ હોય, તો હવે નીચે આપણે આને વર્ગની રીતે ગોઠવીએ, વર્ગ ત્રણ વર્ગની રીતે, તો કૌંસની બહાર વર્ગ, ચલો 2x² એને આપણે ગોઠવવો હોય, એનું વર્ગમૂળ છે 2 નું વર્ગમૂળ √2, 2 નું વર્ગમૂળ √2 અને x² નું વર્ગમૂળ x, એટલે √2x લખ્યો, બહાર માઇનસ મૂક્યો, કારણ કે આપણે નક્કી કર્યું કે એક્સ વાળું પદ હોય એ માઇનસ છે, તો માઇનસ એક્સ વાળું પદ માઇનસ છે, એટલે √2x નો વર્ગ। હવે જો આનું વિસ્તરણ, આનો કૌંસ છોડો, તો √2 નો વર્ગ 2 અને એક્સનો વર્ગ એક્સ આવી ગયું, પદ માઇનસ હોય પણ વર્ગ છે એટલે ધન થઈ ગયો, એટલે ધન થઈ ગયો, એટલે ઋણ ચિહ્ન વર્ગ કરીએ તો આ ઋણ ચિહ્ન રહેતું નથી, એટલે આમાંથી આ પદ પાછું આવી ગયું, એટલે આપણે અહીં સાચા છીએ, -√2x। ચલો વાયનો વર્ગ, તો વત્તા વાયનો વર્ગ, હવે આ પદ છે, હવે આ પદમાં કૌંસની બહાર વર્ગ લખીએ તો અંદર એનું વર્ગમૂળ લખવું પડે, તો આનું વર્ગમૂળ, 8નું વર્ગમૂળ કેટલું, તો વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 8ને આપણે સાદરૂપ આપીએ તો વર્ગમૂળમાં 8 હોય, તો વર્ગમૂળમાં 8 હોય તો વર્ગમૂળમાં શું લખાય, 4 × 2 લખાય, વર્ગમૂળમાં 4 × 2 8 થઈ ગયા। હવે વર્ગમૂળમાં 4 × 2 હોય તો 4નું વર્ગમૂળ કેટલું, 2, એટલે 2 બાર આવી ગયું, એટલે 2 વર્ગમૂળમાં 2, કારણ કે વર્ગમૂળમાં 8 હતા, 4 અને 2 ભાગ પડે, 4 × 2 4 બાર આવી ગયો, તો 2√2 અને આ ઝેડના ઝેડ કૌંસ બાર વર્ગ, વત્તા 2 2ab પ્રમાણે ગયો, તો 2 ના 2 ab, તો આ એ અને આ બી, આ બે પદ મૂક્યા, વત્તા 2 પછી bc, તો b અને c આ બંને કૌંસ મૂક્યા, વત્તા 2 ca, તો સી અને એ આ બંને કૌંસ આપણે મૂકી દીધા, તો ગોઠવણી કરી દીધી, પદોની ગોઠવણી, પહેલાં રકમ લખવાની, ત્યારબાદ બીજા સ્ટેપમાં પદોની માત્ર ગોઠવણી કરવાની, હવે ત્રીજો સ્ટેપ જવાબનું, તો કૌંસમાં, કૌંસમાં શું આવે, a + b + c કૌંસ બરાબર, તો એ કેટલો, -√2x, તો -√2x, વત્તા બી કેટલો, વાય, અને સી કેટલો, 2√2z અને કૌંસ બાર વર્ગ, તો આ દાખલો એ પૂર્ણ થઈ ગયો। દાખલા નંબર 6, નીચેના ઘનનું વિસ્તરણ કરો, હવે અમે 4 દાખલા છે, એમાં બીજો અને ત્રીજો તમારા હોમવર્કમાં ગણજો, પહેલો અને ચોથો આપણે ચર્ચા કરીએ છીએ। હવે બે પદ છે, બંને પદની બહાર ઘન છે, જુઓ બે પદ ઘન, દરેકમાં બે પદ ઘન, તો બે પદ હોય ને કૌંસની બહાર ઘન, તો એ સૂત્ર પણ આપણી પાસે નિત્ય સમય લખાય હતું, x + y નો ઘન, તો x + y ના ઘનનું સૂત્ર શું થાય, x³ + y³ + 3x²y + 3xy² એ રીતે મેં a + b ના ઘનનું એ લખીને બતાવ્યું છે, a + b નો ઘન અને a - b નો ઘન, x ને y ને જ્યારે એને બી મૂક્યા તો સૂત્ર શું બના, a³ + b³ + 3a² + b² + 3ab² એટલે જો વત્તા હોય, બે પદની વચ્ચે વત્તા હોય ને ઘન હોય તો આ સૂત્ર વાપરવાનું, અને બે પદની વચ્ચે ઓછા હોય અને ઘન શોધવાનું હોય, ઘનનું વિસ્તરણ કરવાનું, તો આ સૂત્ર વાપરવાનું, બે સૂત્રો વાપરવા પરથી ત્રીજું કોઈ ચિહ્ન આવવા નથી આ બેમાંથી, તો આપણે બંને ચિહ્નવાળા એક એક દાખલા ગણી લઈએ। તો પહેલો દાખલો, તો 2x + 1 અને કૌંસ બાર ઘન, જો આ વત્તાવાળો લીધો, તો વત્તાવાળો લીધો તો આપણે આ સૂત્ર પ્રમાણે એની ગોઠવણી કરવાની, તો ચલો a³ + b² + 3a² + 3ab² પ્રમાણે ગોઠવણી કરીએ,
तो चलो ए वत्ता बी नो घन सूत्र ध्यान रखो, आ सूत्रों आपने याद कर लेवाना। ए वत्ता बी नो घन तो ए जगह के गणाय टू एक्स और बी ने जगह के कहवा एक, आपने सरखामणी करो ए जगह टू एक्स और बी ने जगह वन। तो आ सूत्र की अंदर ज्या ए हो त्या टू एक्स मूको और बी हो त्या वन मूको। आ सूत्र अपना मगज की अंदर जो आ फॉर्म्यूला तैयार हो तो दाखिल तरत अपने आवड़ी जाए। तो ए जगह टू एक्स और बी ने जगह वन और आप किंमत मूकवा शूँ कीधु कौश में मूकवा। तो जो लो टू एक्स कौश बार घन वत्ता एक कौश बार घन वत्ता थ्री हम ए स्क्वेर तो ए एट के टू एक्स और वर्ग से तो वर्ग और बी तो वन वत्ता थ्री टू एक्स और कौश वन नो वर्ग। हम सादरूप आप तो बे एक्स नो घन एट बे नो घन बे दू चार दू आठ तो आठ एक घन एक नो घन एट्ल एक वत्ता। चलो हम आ वर्ग से समझी लेजो आ वर्ग टू एक्स वर्ग से तो टू एक्स वर्ग करवा तो बे वर्ग चार एक्स स्क्वेर तो चार एक्स स्क्वेर लख्य आग त्रण तो था अरे हमें एक साथ गुणो तो त्रन ने एक साथ गुणो तो त्रन लखाई गयो। हम अँ आग चलो एक नो वर्ग पहला करवा तो एक नो वर्ग एक थाय तो गुणाकार में एक गणतरी लैसू नहीं कारण एक कोईपण संख्या वे एक गुण्य नहीं रहें तो त्रण दू छ एक्स आई गयो हम आठ एक्स घन वत्ता वन वत्ता चार तरी बार एक्स स्क्वेर वत्ता छ एक्स आ दाखिल अँ पर पूर्ण थी गयो। हम दाखला नंबर चार एक्स माइनस बे तृतीयांश वाई नो घन। हम जो आ माइनस वालू पद आई बे कौश बे पद की वच्चे माइनस है घन तो आ आ सूत्र मूकीशू और आ सूत्र प्रमाण किंमत मूकवा। चलो ए की किंमत के लिए गणाशे ए की किंमत के लिए गणाशे एक्स और माइनस तो माइनस बी की किंमत के लिए गणाशे बे तृतीयांश वाई तो ज्या ए हो त्या एक्स और बी हो त्या बे तृतीयांश वाई मूकवा। तो आ सूत्रनी अंदर आ सूत्रों आपणे याद कर लेवा पड़े बराबर। तो आ सूत्र अंदर ए जगह तमे मूको चलो एक्स घन माइनस बी ने जगह बे तृतीयांश वाई नो घन माइनस त्रण ए स्क्वेर एट एक्स नो वर्ग बे तृतीयांश वाई वत्ता त्रण ए एट एक्स और बी एट बे तृतीयांश वाई नो वर्ग। हम अनुसार बापो तो एक्स घन माइनस चलो बे तृतीयांश वाई और यो घन तो आ घन को गणाय आ त्रे त्रण पद नो कहवा एक बे त्रे त्रन नो घन कहवा। चलो बे नो घन आठ वाय नो घन और छेद में त्रन नो घन सत्यावीस माइनस हवे आ एक्स वर्ग से बराबर एट माइनस त्रन त्रन आ अनुसार बापे तो एक्स वर्ग बे तृतीयांश वाय वत्ता आ बे गुणाकार त्रण एक्स बे तृतीयांश वाय एनो वर्ग आ वर्ग को गणाय आ पाछो त्रे त्रो वर्ग गणाय तो बे वर्ग चार वाय स्क्वेर नीचे नौ चार वाय स्क्वेर नीचे नौ। हम सादरूप आपीए तो एक्स घन माइनस आठ वाय घन नीचे सत्यावीस माइनस हम आ त्रण त्रण उड़ी जैसे देखाय तो त्रण त्रण उड़ी जैसे कारण अंश में से और आ छेद में से अंश और छेद में उड़ी जाए तो उड़ी जाए तो वधीशू एक्स स्क्वेर वध्यो बे वध्यो ने वाय वध्यो एक्स स्क्वेर बे ने वाय तो माइनस पहला बे आग बे लखीशू अचल संख्या अपने बे लखीए बे एक्स स्क्वेर वाय वत्ता हम अँ आगे जो तुम त्रण त्रण उड़ी जैसे त्रण ने नौ तो अँ उड़ी जाए तो कितना वध्यो त्रण तो अँ शूँ वध्यो मात्र एक्स और एना साथ आ गुणाकार में तो चार एक्स चार आ एक्स वध्यो तो एक्स वाय स्क्वेर और नीचे अँ त्रण वध्या था तो त्रण तो अँ पर आ दाखिल पूरा थी गयो। दाखला नंबर सात योग्य नित्यशब्द उपयोग कर किंमत मेड़ो नव्वाणु नो घन एक सौ बे नो घन और नौ सौ अठाणु नो घन आ त्रे त्रण घन है। हम आप नव्वाणु नो घन नव्वाणु गुणिया नव्वाणु गुणिया नव्वाणु त्रण वक्त करव पड़े घनी लांबी रीत थी जाए और नित्यशब्द उपयोग कीधो है अपने ये ना कराए इतने आने आप चलो नव्वाणु नो घन तो नव्वाणु ने एवं बे संख्या फेरवी देवा बे संख्या ने बार घन अपने ए वत्ता बी नो घन ने ए ओछा बी नो घन सूत्र आप आग जुं तो चलो ए वत्ता बी नो घन ने ए ओछा बीना घन बे सूत्रों बराबर आ लख्या पाशा अपने ए वत्ता बी नो घन ए घन वत्ता बी घन थ्री ए स्क्वेर बी वत्ता थ्री ए बी स्क्वेर आगना पेज पर हमें चलो एक सौ बे पहले आप एक सौ बे लीए बीजो और तीजो हूँ गणा छू पहले दाखिल तमो होमवर्क मिली लिया चलो एक सौ बे नो घन तो एक सौ बे हम एक सौ बे संख्या कई संख्या वच्चे से नक्की करो पहला एक सौ बे सौ एक सौ दस की वच्चे से सौ और एक सौ दस की वच्चे एक सौ बे आए आ तो अपने ख्याल आ जाए तो एक सौ बे हूँ शूँ करें सौ वत्ता बे लखाए मार बीजू एक सौ दस माइनस आठ पण लखाए बराबर एक सौ बे वाली संख्या कई बे दशक वाली संख्या नजीक में है तो सौ एक सौ दस तो सौ वत्ता बे लखाए और एक सौ दस माइनस आठ लखाए पर सौ वत्ता बे लखीए तो सहलू पड़े लगे अपन तो सौ वत्ता बे लखी घन लखी दिए सौ वत्ता बे घन चलो सौ वत्ता बे एक सौ बे घन आई गयो एक सौ बे आप गोठवणी करी सौ वत्ता बे घन आऊँ केम करूँ कारण आप नित्यसम वापरवा है एट हम चलो सौ वत्ता बे घन एट ए वत्ता बी नो घन सूत्र आई गयो हवे सूत्र साथ सरखामणी करो ए वत्ता बी नो घन तो एनी किंमत के लिए कहवाय सौ और बी की किंमत के लिए कहवाय वत्ता बे तो आ सूत्रनी अंदर आप ए बी की किंमत मूकी दईसू
तो चलो ए घन, पहलो ए घन तो ए एटले सौ नो घन वत्ता बी घन बे नो घन वत्ता थ्री ए बी आनी अंदर मूकू छू तो सौ ए घन एटले सौ नो घन वत्ता बी घन एटले बे नो घन वत्ता थ्री ए बी तो थ्री कौंसमां ए नी किंमत अने बी नी किंमत आ ए अने बी नी किंमत कौंसमां ए वत्ता बी तो सौ वत्ता बे कौंस पूरो। चलो सौ नो घन, सौ नो घन करीए सौ गुण्या सौ गुण्या सौ आ तो आपणे मोढे करी शकीए सौ गुण्या सौ गुण्या सौ एटले एक અને ચલો સો હોય તો એના ઘન કરીએ તો વર્ગ કરીએ સો નો વર્ગ કરીએ તો બે મીંડા હોય તો ચાર મીંડા થાય અને ઘનમાં ત્રણ બે મીંડા હોય તો છ મીંડા થાય ત્રણ ગણા મીંડા થઈ જાય ઘનમાં। વીસનો ઘન કરવો હોય તો વીસનો મીંડા કેટલા એક તો કેટલા મીંડા થઈ જાય ત્રણ તો વીસનો ઘન કરો તો બેનો ઘન આઠ આઠ હજાર થાય આઠ અને ઉપર ત્રણ મીંડા એટલે ચલો સો નો કેટલો થાય એક તો લખી દીધો તો હવે બે મીંડા છે છ મીંડા તો જો છ મીંડા પર લખી કાઢે એક બે ત્રણ ચાર પાંચ છ ભૂલ ના થાય લખતી વખતે વત્તા બેનો ઘન તો આઠે તો આવશે વત્તા ત્રણ દુ છ અને એના હંડ્રેડ વડે ગુણો તો છસો કૌંસમાં એકસો બે હવે આ એને જ રકમ ઉતારી દીધી વત્તા આઠ વત્તા હવે આ બેનો ગુણાકાર થઈ જાય સહેલો એકસો બે ગુણ્યા છસો ચલો છસો છે છ બે મિંડા પર અત્યારે ગણતરી લેશો નહીં બે મિંડા કાઢ નાખો મગનમાંથી તો એકસો બે ગુણ્યા છ કરી દો જવાબ આવીને બે મિંડા ચડાવી દીધું એકસો બે ગુણ્યા છ તો બે છે એટલે બાર છ દુ બાર અને એક એટલે છસો બાર થાય એકસો બે ગુણ્યા છ મોઢે કરીએ તો છસો બાર થાય બે મીંડા ચડાવી દીધા હવે આ ત્રણે ત્રણનો સરવાળો કરીએ તો આપણે આ સંખ્યા તમને મળી જાય બરાબર તો દસ એકસઠ બસો આઠ એટલે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ દસ લાખ એકસઠ હજાર બસો આઠ બરાબર હવે બીજો દાખલો નવસો અઠ્ઠાણુંનો ઘન એ રીતે ચલો પહેલાં આપણે આ નવ્વાણુંનો ઘન લઈએ નવ્વાણુંનો ઘન તો નવ્વાણુંનો ઘનની આપણે ચર્ચા કરીએ નવ્વાણુંનો ઘન એટલે નેવું વત્તા નવ એ કહેવાય અને બીજું સો ઓછા એક કહેવાય કયું સારું લાગશે સો ઓછા એક તો તમે આની આ દાખલો જ્યારે ઘેર ગણો ત્યારે કૌંસમાં શું લખવાનું નવ્વાણુંનો ઘન બરાબર સો ઓછા એકનો ઘન પછી આ ઓછાવાળું સૂત્ર વાપરી દેવાનું અત્યારે હાલ આપણે વાપરીએ જ છીએ ઓછાવાળું પછી અત્યારે હાલ એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે ચલો નવસો અઠ્ઠાણુંનો ઘન નવસો અઠ્ઠાણું હવે નવસો અઠ્ઠાણું એટલે એક હજારની નજીક કહેવાય તો એક હજાર માઇનસ બે થઈ ગયા નવસો અઠ્ઠાણું ઘન તો એ માઇનસ બીનો ઘન થઈ ગયો તો સૂત્ર કયું આવશે એ માઇનસ બીના ઘનનું સૂત્ર આપણે આ સૂત્ર આર્યું આવશે દેખાય છે ને બરાબર હા તો એ માઇનસ બીના ઘરનું સૂત્ર તો ચલો એક માઇનસ બીના ઘરનું સૂત્ર એ ઘન માઇનસ બી ઘન માઇનસ થ્રી એ બી કોસમાં એ માઇનસ બી તો એ રીતે આપણે ગોઠવી દઈએ તો એ એટલે એક હજારનો ઘન માઇનસ બી એટલે બેનો ઘન માઇનસ થ્રી એ બી કોસમાં એ માઇનસ બી હવે ચલો એક હજારનો ઘન આવ્યો ઘન આવ્યો એટલે આપણે શું કીધું જેટલા મીંડા હોય એટલા મીંડાના ત્રણ ગણા મીંડા કરવાના ઘનમાં તો એક હજારનો ઘન તો એકનો ઘન તો એક પહેલાં એક લખી દેવાનો અને ત્રણ મીંડા છે કેટલા નવ થાય તો ત્રણ નવ મીંડા મેં લખી કાઢ્યા છે માઇનસ બેનો ઘન એટલે આઠ હવે આનો ગુણાકાર કરે ત્રણ દુ છ અને છ ને હજારે ગુણે તો છ હજાર અને આ એની રકમ લખી એક હજાર માઇનસ બે બરાબર એક હજાર માઇનસ બે એની લખી હવે શું કરીશું આ એકડા ઉપર નવ મીંડા માઇનસ આઠ માઇનસ હવે છ હજારને હજાર વડે ગુણી લખીએ તો છ હજારને હજાર વડે ગુણે તો એ માઇનસ ચિહ્ન આવશે પહેલાં તો કાંક આ માઇનસ છે છ હજારને હજારે ગુણે તો છ છ એકાદ છ અને આ ત્રણ ના ત્રણ એટલે કુલ છ મીંડા આવે વત્તા હવે આ છ હજારને બે વડે ગુણવાનું છે પણ બેના આગળ કહી ચૂન્યું છે માઇનસ અને અહીં પણ કહી ચૂન્યું છે માઇનસ એટલે કઈ થઈ જાય પ્લસ હવે છ હજારને બે વડે ગુણો તો છ દુ બાર અને બીજા ત્રણ મીંડા હવે આપણે શું કરીશું આ વત્તાવાળા ભેગા કરીશું આ બે તો વત્તાવાળા ભેગા કર્યા માઇનસ આ ઓછાવાળા ભેગા કરીશું અને આ બેની બાદબાકી કરીશું એટલે આપણને આ જવાબ મળી જશે હવે દાખલા નંબર આઠ નીચેના પૈકી પ્રત્યેકના અવયવ પાડો હવે અવયવ પાડવાના છે તો પહેલી રકમ છે આઠ એક આઠ એ ઘન વત્તા બી ઘન વત્તા બાર એ સ્ક્વેર બી વત્તા છ એ બી સ્ક્વેર આ બીજો દાખલો ત્રીજો દાખલો ચોથો અને પાંચ કુલ પાંચ દાખલા છે ઘનના એમાં બીજો ત્રીજો ચોથો આ ત્રણ તમે હોમવર્કમાં ગણજો પહેલો અને હું પાંચમો ગણાવું છું આ બે દાખલા આવડશે એટલે બધા આવડી જ જશે એક સરખા જ છે અને આ દાખલા કયા સૂત્ર ઉપર છે એ પણ તમને ખ્યાલ આવી ગયો છે જો બે ઘન છે બે વર્ગવાળા બે પદ ચાર કુલ ચાર પદો છે તો હાલ આપણે અહીંયા આગળ પેલા વિસ્તરણ કરીશું એ ઘન એ વત્તા બીના ઘનનું તો એમાં ચાર પદો થતા હતા એક બે ત્રણ ને ચાર તો આ ચાર પદો જો આનું વિસ્તરણ કરવું તો આ રીતે જવાબ આવે અને અવયવ પાડવા હોય તો આ રકમ હોય તો એનો જવાબ આ રીતે આવે આનું આ વિસ્તરણ કહેવાય આનું આ અવયવ કહેવાય એ વત્તા બીના ઘનનું આ વિસ્તરણ કહેવાય અને એ ઘન વત્તા બી ઘન વત્તા થ્રી સ્ક્વેર બી વત્તા થ્રી બી સ્ક્વેરનું આ અવયવ કહેવાય તો એ જ સૂત્ર છે તો આપણે આ પાંચ દાખલા છે બરાબર આ પાંચ દાખલા ગણવાને એમાં આપણે પહેલો અને પાંચમો દાખલો ગણીએ છીએ।
चलो पहलो उदाहरण, आठ ए घन वत्ता बी घन वत्ता बार ए स्क्वेर बी वत्ता छ ए बी स्क्वेर। तो पहला चलो सूत्र क्या प्रकार तुम्हें विचारी लो, ए वत्ता बी ना घन विस्तरण है एक जात। तो आठ ए घन एटले कई संख्या नो घन, टू ए नो घन वत्ता बी नो घन वत्ता। हवे आ बे मांथी मैं शुं कर्युं, छ ए बी कॉमन काढ्यो। जो दाखला आपेला रकम लखी, आ बंने घन एटले क्या कई संख्या ना घन ए लखी काढ्या, बे नो घन बी नो घन वत्ता। हवे आ बे मांथी सामान्य केटला निकळे, छ ए बी અહીં કહ્યું છે ને વત્તા, અહીં વત્તા છે બધું વત્તા જ આવશે, હવે ક્યાંય ઓછા દેખાશે નહીં વત્તા। ચલો બાર અને છ, છ અને બારમાંથી બારના ગ્રેમ છ આવે ના, છના ગ્રેમ બાર આવે હા આવી જાય, તો છ કોમન નીકળ્યા, એ સ્ક્વેર અને એ બધી કોમન, એ નીકળે અને બી સ્ક્વેર અને બીમાંથી બી નીકળે, એટલે છ એ બી નીકળ્યો, તો શું હતું ટુ એ વત્તા બી, બરાબર। હવે આપણે ગોઠવણી કરીએ, ગોઠવણી શું હતી, એ ઘન વત્તા બી ઘન વત્તા થ્રી એ બી કૌંસમાં એ વત્તા બી, યાદ કરો એ ઘન વત્તા બી ઘન વત્તા થ્રી એ બી કૌંસમાં એ વત્તા બી। તો જો એ ઘન વત્તા બી ઘન વત્તા થ્રી, એ એટલે ટુ એ અને બી એટલે બી, અને કૌંસમાં એ વત્તા બી, તો જો આ છ એ બીની ગોઠવણી કરી મેં, ત્રણ બે એ અને બી, હવે જો ત્રણ છ એ બી થઈ ગયો, એને પદ આવી ગયું મૂળ, એટલે આમાંથી આપણે આ સ્વરૂપે લખ્યું, શું કર્યું છના બે ભાગ કર્યા, ટુ એ લખ્યો અને બી લખ્યો, એટલે ગોઠવણી કરી એ ઘન વત્તા બી ઘન વત્તા થ્રી એ બી એ વત્તા બી। તો આ કયા પદનું વિસ્તરણ હતું, એ વત્તા બીના ઘનનું વિસ્તરણ હતું, તો એ એટલે ટુ એ વત્તા બી એનો ઘન, એટલે આ દાખલો અહીં પૂર્ણ થયો। હવે આ દાખલો પાંચમો, સત્યાવીસ પી ઘન માઇનસ એક એક નીચે બસો સોળ માઇનસ નવ દુત્યાંશ પી સ્ક્વેર વત્તા એક ચતુર્થાંશ પી, આ દાખલો બરાબર સમજો, ના સમજ પડે તો વારંવાર જોજો, થોડો ખ્યાલ આવી જશે, બરાબર। જો બંને આ ઘનવાળા પદો છે, તો ચલો ગોઠવણી કરીએ, હવે જો માઇનસ આવ્યું, માઇનસ આવ્યું એટલે તમને ખબર પડી જશે કયું સૂત્ર છે, એ માઇનસ બીના ઘનનું વિસ્તરણ છે, એ માઇનસ બીનો ઘન, તો એ ઘન માઇનસ બી ઘન માઇનસ થ્રી એ સ્ક્વેર બી વત્તા થ્રી એ બી સ્ક્વેર, બરાબર। ચિહ્ન માઇનસ જોઈને ખબર પડી જાય, માઇનસ તો માઇનસવાળું સૂત્ર હોય વિસ્તરણ, અને વત્તા હોય તો વત્તાવાળાનું વિસ્તરણ હોય। તો ચલો સત્યાવીસ પીનો ઘન એટલે ત્રણ પીનો ઘન કહેવાય, બરાબર, સત્યાવીસ એટલે ત્રણ, ત્રણનો ઘન, ત્રણનો ઘન સત્યાવીસ થઈ ગયો, પી ઘન આવી ગયું, માઇનસ વન નીચે બસો સોળ, હવે ઘન કરવો છે તો એક, એકનો એક, અને બસો સોળ એટલે કઈ સંખ્યાનો ઘન છે, છનો ઘન છે, એટલે લખ્યો માઇનસ। હવે આ બેમાંથી સામાન્ય કાઢીએ, તો આ બેમાંથી સામાન્ય કેટલા નીકળે, જો એક તો પી નીકળે, અને એક આ બે ને નીચે ચાર છે તો બે નીકળે, તો એક દૂત્યાંશ પી નીકળે, ચલો એક દૂત્યાંશ પી કાઢે તો શું હતું, નવ પી માઇનસ એક દૂત્યાંશ, કૌંસ પૂરો, એક દૂત્યાંશ રહેશે કારણ કે પી જતો, હવે જો આ કૌંસ છોડો તો આવી જશે જોઈ લઈએ, તો આ બેનો ગુણાકાર કરીએ તો નવ એકા નવ પી સ્ક્વેર અને નીચે બે, તો નવ પી સ્ક્વેર નીચે બે, અને આ બેનો કરીએ તો પી નીચે ચાર આવી ગયો, ઉપર એક રહેશે, એટલે આમાંથી ખાલી વન અપોન ટુ પી કોમન કાઢે। હવે આગળ આ તો એને મૂકી દીધું, હવે આનું આપણે ગોઠવણી કરવાની, કેવી રીતે કરવાની, થ્રી એ બી, હવે થ્રી એ બી અને એ માઇનસ બી સ્વરૂપે, હવે એ તો થ્રી દેખાતો જ નથી, ત્રણ તો મારે ત્રણ લાવવો છે અંદરથી, અંદરથી ત્રણ બાર લાવવો પડે કારણ કે થ્રી એ બી સ્વરૂપ લાવવાનું, એટલે તો આમાંથી ત્રણ નીકળવા માટે આ જો બંનેમાંથી ત્રણ કોમન કાઢ લો, ત્રણ અને નવમાંથી ત્રણ કોમન કાઢ લો, ત્રણ બાર આવી જશે, તો ચલો ત્રણ અને નવ, હવે અહીં તમને થશે ત્રણ નહોતો તો એ ક્યાંથી આવ્યો, તો જુઓ નવ પી માઇનસ એક દૂત્યાંશ આ હતો, હવે આમાંથી મારે ત્રણ કોમન કાઢવો છે, બરોબર, તો ત્રણ કોમન કાઢવા માટે હું શું કરીશ, કારણ કે થ્રી પી માં લાવું છું, તો મેં શું કર્યું ઉપર ત્રણ વડે ગુણે ને આનાથી ત્રણ વડે ગુણ્યું, કારણ કે ત્રણ હતો નહીં, એક દૂત્યાંશ હતો જોવા, તો મેં શું કર્યું, આ સ્ટેપ એનાએ મૂક્યું, આ એના મૂક્યું, આ એનાએ મૂક્યું, હવે નવ પી ના નવ પી માઇનસ એક દૂત્યાંશ, તો મેં શું કર્યું ત્રણ સસમાંશ કરી દીધો, શું કર્યું ત્રણ નીચે છ કૌંસ કર્યો, હવે જો આ બે ઉડાડો તો એક આ મૂળ પદ પાછું આવી ગયું, આવું કેમ કર્યું, કારણ કે મને ખબર પડી કે મારે થ્રી એવી સ્વરૂપ મળે, મને ત્રણ બહાર લાવવાના છે, હવે આમાંથી ત્રણ નીકળેવા નથી, નવમાંથી ત્રણ નીકળે પણ આમાં નથી નીકળેવો, તો મેં આને ત્રણ આપ્યા, તો ત્રણ વડે ગુણ, તો મારે ત્રણ વડે ભાગવા પડે, કોઈ પણ વસ્તુ ત્રણ વડે ગુણીએ ત્રણ વડે ભાગે તો કિંમતમાં કોઈ ફરક પડે નહીં, જે ત્રણ ઉમેરીએ ત્રણ બાદ કરીએ તો ફરક ના પડે, એ ગુણીએ તો ભાગીએ, તો ત્રણ વડે ગુણ્યા ત્રણ વડે ભાગ્યા, તો ત્રણ અને નીચે છ મૂકી દેતા, જો આમાંથી આ સ્ટેપ લાવ્યો બરાબર સમજો, આમાંથી અમારે કેમ કરવું પડ્યું, કારણ કે મારે ત્રણ થ્રી એ બી, આપણે સૂત્ર હતું થ્રી એ બી બાર ત્રણ લાવવું હતું, ત્રણ લાવવા માટે કૌંસમાંથી મારે ત્રણ બાર કાઢવો કેવી રીતે, તો આમાં ક્યાંય ત્રણ નહોતો દેખાતો, આમાં ત્રણ હતો કારણ કે ત્રણ ત્રણ નવ, તો આને મેં ત્રણ આપી દીધા, તો ત્રણ ઉપર આપવું તો મારે ત્રણ નીચે આપવા પડે, ત્રણ નીચે છ, હવે જુઓ આવી ગયું, હવે આ એના એ જ વસ્તુ લખી, હવે આમાંથી હું ત્રણ કોમન કાઢી દીધા, તો ત્રણ પી થઈ ગયો નીચે ટુ, હવે ત્રણ કોમન કાઢે તો શું હતું, ત્રણ પી માઇનસ એક નીચે છ આવી ગયો, બરાબર, એટલે આ કૌંસ તો તમને મળી ગયો, એટલે આ એની જ વસ્તુ લખી દેવાની, એ ઘન માઇનસ બી ઘન, હવે આની ગોઠવણી શું કરવાની, થ્રી એ બી સ્વરૂપની, તો માઇનસ ના માઇનસ થ્રી એ એટલે કેટલા થ્રી પી,
અને બી એટલે કેટલા 1/6 જો 3 3p 1/6 અને આ તો કૌંસ હતો જ આવી ગયો હવે જો આનું સાદરૂપ આપો તમે આવી જાય છે જોઈ લઈએ આટલો ભાગ આવી જાય છે કે નહીં કાકા આ તો આ કૌંસ આવી ગયો તો જો આ અહીંથી 3 ઉડાડ દો તો 3 2 6 બે આવ્યા તો 3p નીચે બે આવી ગયો આનું આ ગોઠવણી થઈ ગઈ બરાબર એટલે આપણે આને ગોઠવણી કરી ચલો હવે થઈ ગયું આપણું સૂત્ર પ્રમાણે એ ઘન માઇનસ બી ઘન માઇનસ 3ab કૌંસમાં એ માઇનસ બી તો આ કોનું વિસ્તરણ હતું એ માઇનસ બી ના ઘનનું તો 3p - 3pa - b એટલે 1/6 નો ઘન એટલે આપણે પૂર્ણ થઈ ગયું હવે દાખલા નંબર 9 ચકાસો બહુ સહેલો દાખલો છે બે દાખલા છે એક ઘનવાળું સૂત્ર છે એક ઋણવાળું આ બંને સૂત્રો આપણે આગળ લખ્યા હતા એ ઘન વત્તા બી ઘન એ ઘન માઇનસ બી ઘન એને જે એક્સ ઘન વત્તા વાય ઘન છે આ બે એમાં તમારે બીજો હોમવર્કમાં કરજો પહેલો આપણે એ ગણીએ છીએ તો દાખલા નંબર 1 તો એક્સ ઘન વત્તા વાય ઘન બરાબર એક્સ વત્તા વાય એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય વત્તા વાય સ્ક્વેર આ બે છે બરાબર ચકાસો એટલે સાબિત કરવાનું ચકાસો એટલે સાબિત કરવું તો એક્સ ઘન વત્તા વાય ઘન બરાબર એક્સ વત્તા વાય એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય વત્તા વાય સ્ક્વેર આ સૂત્ર છે સાબિત કરવાનું છે તો ચલો આ જમણી બાજુ કહેવાય તો આપણે જમણી બાજુ લઈએ તો જમણી બાજુ ફરીથી લખી દઈએ એક્સ વત્તા વાય એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય વત્તા વાય સ્ક્વેર આપણે જમણી બાજુ લખી અને જમણી બાજુનું આપણે સાદરૂપ આપીશું વિસ્તરણ કરીશું અને આ રકમ આવી જાય આવી જાય ડાબી બાજુ તો આપણે સાબિત થઈ જાય ચકાસ્યું થઈ જાય તો એક્સ વત્તા વાય લખાઈ ગઈ રકમ હવે આ એક્સ વડે શું કરવાનું હવે વિસ્તરણ કેવી રીતે કરાય તો આ એક્સ વડે આ 3 3 ગુણવા પડે અને વાય વડે આ 3 3 ગુણવા પડે એટલે કુલ 6 પદ આવે આ એક્સ વડે આ 3 ગુણ્યા 3 અને વાય વડે ગુણ્યા બીજા 3 ચલો એક્સ અને એક્સ સ્ક્વેરનો ગુણાકાર એક્સ ઘન એક્સ અને માઇનસ એક્સ વાય ચલો એક્સ અને માઇનસ એક્સ વાયનો ગુણાકાર ચલો આનો આ વત્તા ચિહ્ન છે ને માઇનસ એટલે માઇનસ ચિહ્ન પહેલાં ચિહ્ન માઇનસ હશે એક્સ અને એક્સ વાયનો ગુણાકાર શું થાય એક્સ સ્ક્વેર વાય પછી એક્સ વડે વાયનો સ્ક્વેર તો એક્સ વાય સ્ક્વેર વાનો વારો તો વાય અને એક્સ સ્ક્વેર તો આ પણ એક્સ સ્ક્વેર વાય હવે આ બેનો ગુણાકાર એટલે કયું ચિહ્ન આવી જાય પાછું માઇનસ વાય અને એક્સ વાયનો ગુણાકાર કરે છે તો એક્સના એક્સ અને વાયનો વર્ગ અને વાય અને વાય સ્ક્વેરનો ગુણાકાર તો વાય ઘન બરાબર જોઈ લેજો આ એક્સ વડે શું કર્યું આ 3 3 ગુણ્યા પછી વાય વડે આ 3 ગુણ્યા એટલે આ થઈ ગયું હવે સાદરૂપ આપીએ એનું તો જો આ માઇનસ એક્સ સ્ક્વેર વાય અને વત્તા એક્સ સ્ક્વેર વાય આ દેખાય છે તમને માઇનસ એક્સ સ્ક્વેર વાય વત્તા એક્સ સ્ક્વેર ઉડી જશે આ માઇનસ એક્સ સ્ક્વેર વાય એક સરખા જો એક્સ સ્ક્વેર વાય એક્સ સ્ક્વેર વાય એક્સ સ્ક્વેર વાય એક્સ સ્ક્વેર વાય અને આ માઇનસ વાળો અને આ પ્લસ વાળો વત્તા 3 - 3 ઉડી જાય આ ઉડી જાય એ રીતે એક્સ વાય સ્ક્વેર એક્સ વાય સ્ક્વેર બંને છે એક્સ વાય સ્ક્વેર સમાન એક્સ વાય સ્ક્વેર એક્સ વાય સ્ક્વેર પણ એ વત્તા અને ઓછા એટલે એ પણ ઉડી ગયો આવડી ગયા એટલે આવડી ગયા આવડી ગયા તો વધ્યું શું આપણે આ બે પદ વધ્યા એક્સ ઘન વત્તા વાય ઘન આવી ગયું બરાબર ડાબા એટલે આ સાબિત થઈ ગયો દાખલા નંબર 10 નીચેના પૈકી દરેકના અવયવ પાડો હવે અમે બે જ રકમ છે આ બેમાંથી આપણે એક ગણીએ છીએ એક તમારે હોમવર્કમાં કરવાનો આપણે બીજો ગણીએ છીએ પહેલો તમે હોમવર્કમાં ગણજો બંનેને કયા સૂત્ર વાપરવાના એ પણ આપી દીધા છે અને આ સૂત્ર વારંવાર આવ્યા આગળ ફરીથી પાછું આવ્યું એ ઘન વત્તા બી ઘન એ વત્તા બી સ્ક્વેર માઇનસ એ બી વત્તા બી સ્ક્વેર એ ઘન માઇનસ બી ઘન એ માઇનસ બી સ્ક્વેર વત્તા એ બી વત્તા બી સ્ક્વેર હવે ધ્યાન રાખજો આ ઘનવાળા બે જો બે પદ હોય બંને ઘનવાળા પદ હોય અને વચ્ચે વત્તા હોય તો આ સૂત્ર મૂકવાનું બંને ઘનવાળા પદ હોય વચ્ચે ઓછા હોય તો આ સૂત્ર મૂકવાનું પહેલાં દાખલામાં કયું સૂત્ર આવશે આ સૂત્ર આવશે બીજા દાખલામાં માઇનસ કયું સૂત્ર આવશે આ સૂત્ર આવશે અત્યારે આપણે બીજો દાખલો ગણીએ છીએ 64m ઘન માઇનસ 343n ઘન હવે ચલો 64m ઘન આ રકમ છે એમાંથી આપણે આવો જવાબ લાવવાનો છે એ ઘન માઇનસ બી ઘન તો આ એ એટલે 64m ઘન એટલે કોનો ઘન 64નું ઘનમૂળ કેટલું 4 4 6 16 4 64 એટલે 4m² ઘન લખાય 4m² ઘન લખાય ને 4 6 16 4 64 એ રીતે 343નું ઘનમૂળ કેટલું 7 તો 7n² ઘન એટલે 4m² ઘન માઇનસ 7n² ઘન હવે જો આ સ્વરૂપ આવી ગયું એનો ઘન બીનો ઘન એ એટલે 4m એની કિંમત કેટલી કહેવાય 4m અને બીની કિંમત કેટલી કહેવાય 7n એની 4m અને બીની 7n હવે ચલો પહેલા કૌંસમાં શું આવે એ માઇનસ બી જવાબમાં એ માઇનસ બી તો એ એટલે કેટલો કીધો તમે 4m અને બી કેટલો કીધો 7n તો 4m - 7n પહેલો કૌંસ આવી ગયો બીજા કૌંસમાં એનો વર્ગ તો એ તરીકે 4m છે તો 4m નો વર્ગ કરો 4નો વર્ગ 16m² તો 16m² વત્તા એ બી તો વત્તા એ બી એ ને બીનો ગુણાકાર એ ને બીનો ગુણાકાર તો આ બેનો ગુણાકાર કરો તો 7 6 7 6 28 અને એમ એન વત્તા બીનો વર્ગ તો બી તરીકે 7n છે તો 7નો વર્ગ 49
एन स्क्वेर એટલે આ બધા જે સૂત્રો જે લખેલા છે મેં તમને દરેક દાખલામાં, એ સૂત્રો તમારે 5 થી 5 વખત કે 10 વખત લખવાના. જો લખશો તો તમને આવડી જશે, એ સૂત્રો જ પછી વાપરો. આમાં કશું અઘરું નથી. બીજગણિતમાં તમે જો આ સૂત્રો તૈયાર કરો, નિત્યસમ 8 છે અને આ બધા જે સૂત્રો અવયવના સૂત્રો એ પાકા કરી દો તો બીજગણિત આખું સહેલું પડી જાય. ચલો, ઓકે, થેન્ક યુ.